શું તમે ચૂંટણી કાર્ડ કઢાવી લીધું છે? તમે વિચારતા હશો કે અમે આવું કેમ પૂછી રહ્યા છીએ? અમે આવું એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ કે ચૂંટણી કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે। આજના સમયમાં લગભગ તમામ કામો માટે ભલે આધાર કાર્ડની જરૂર પડતી હોય, પરંતુ ચૂંટણી દરમિયાન મતદાન કરતી વખતે ચૂંટણી કાર્ડની જરૂર પડે છે। એટલે કે જો તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને જો તમારે મતદાન કરવું છે તો મતદાર યાદીની અંદર તમારું નામ હોવું જરૂરી છે। આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ ચૂંટણી કાર્ડ કઢાવી લેવું જોઈએ। અને જો તમે તમારું ચૂંટણી કાર્ડ ઘરે બેઠા જ ઓનલાઈન કાઢવા માંગો છો તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જણાવું એ પહેલાં હજુ સુધી જે મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આવી ઉપયોગી અને મહત્વપૂર્ણ જાણકારી તમને મળતી રહે। ચૂંટણી કાર્ડ માટેની ઓનલાઈન પ્રોસેસ કરવા માટે તમારે ફક્ત 3 સ્ટેપને ફોલો કરવાના રહેશે। સૌથી પહેલાં ચૂંટણી કાર્ડ માટેની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ચૂંટણી કાર્ડની સત્તાવાર વેબસાઇટ www.nvsp.in આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા પછી લોગિન કરવાનું રહેશે। આ પછી નવું ચૂંટણી કાર્ડ મેળવવા માટે એપ્લાય એનરોલ આવો એક વિકલ્પ જોવા મળશે। એપ્લાય એનરોલના વિકલ્પ પર ક્લિક કરવાની રહેશે। આ વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમને અહીં ફોર્મ નંબર 6 મળશે, એટલે કે નવું ચૂંટણી કાર્ડ મેળવવા માટેનું ફોર્મ મળશે। આ ફોર્મ તમારે ભરવાનું રહેશે। આ ફોર્મની અંદર તમારે તમારું નામ, તમારા રાજ્યનું નામ, જિલ્લો, તાલુકો, વિધાનસભા ક્ષેત્ર, ઈમેલ આઈડી, સંબંધીનું નામ, જો કોઈ પુરુષ ફોર્મ ભરે છે તો તેમના પિતાનું નામ, અને જો કોઈ સ્ત્રી ફોર્મ ભરે છે તો તેમના પિતાનું નામ અથવા તો પતિનું નામ લખવાનું રહેશે। જન્મ તારીખ, પરિવારના કોઈ એક સભ્યના ચૂંટણી કાર્ડનો નંબર અને અન્ય જાણકારી ભરવાની રહેશે। ત્યારબાદ હવે તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો, ઉંમરનું કોઈ પણ એક પ્રમાણપત્ર, સરનામાનો કોઈ એક પુરાવો અપલોડ કરવાનો રહેશે। અપલોડ કરી દીધા પછી તમારે સબમિટ કરવાનું રહેશે। સબમિટ કરી દીધા પછી જ્યારે કેન્દ્ર સરકારની નવી મતદાર યાદી બહાર પાડવામાં આવશે તેની અંદર તમારું નામ આવી જશે અને નવું ચૂંટણી કાર્ડ પણ મળી જશે। અને જો કોઈ મિત્રો ચૂંટણી કાર્ડ માટે ઓફલાઈન અરજી કરવા માંગે છે તો તેવા મિત્રો આ મહિનાના દર રવિવારે એટલે કે નવેમ્બર મહિનાના દર રવિવારે તમારા ઘરના વડીલો જે જગ્યાએ મતદાન કરવા જાય છે તે જગ્યાએ જઈ અને બીએલઓ પાસે ઓફલાઈન ફોર્મ ભરાવી શકે છે અને મતદાર યાદીની અંદર નામ નોંધણી કરાવી શકે છે। તો જે પણ મિત્રોના 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા માંગે છે એટલે કે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માંગે છે તો તેવા મિત્રો બીએલઓ પાસે જઈ અને ઓફલાઈન અરજી પણ કરાવી શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।